સ્પષ્ટ જણાવ્યું છે કેન્દ્ર સરકારે ત્યારે હવે તેને લઈ સોશિયલ મીડિયામાં ભાજપ પર નિશાન સાધવામાં આવી રહ્યું છે પેગાસસ મામલે સુપ્રીમ કોર્ટના નામે જુઠ્ઠાણું ચલાવવા બદલ ભાજપના માથે માછલા ધોવાઈ રહ્યા છે ભાજપના રવિશંકર પ્રસાદે પ્રેસ કોન્ફરન્સ કરીને દાવો કર્યો હતો કે સુપ્રીમ કોર્ટે બનાવેલી હાઇ પ્રોફાઇલ ટેકનીકલ સમિતિ સામે તપાસ માટે જમા કરાવેલા ઓગણત્રીસ મોબાઈલમાંથી એક પણ મોબાઈલમાં નથી કોંગ્રેસે આંગે આક્ષેપ બાજી કરી હતી પણ સુપ્રીમ કોર્ટની ક્લીનચીટ પછી રાહુલ ગાંધી દેશની માફી માંગશે પ્રસાદની વાતને જુઠ્ઠાણું ગણાવીને લોકો ચીફ જસ્ટિસે ખરેખર શું કહ્યું એ ટાંકી રહ્યા છે લોકો લખે છે કે સુપ્રીમ કોર્ટે સાફ શબ્દોમાં કહ્યું છે કે પાંચ મોબાઈલમાં માલવેર મળ્યા છે આ માલવેર પેગાસસના છે કે નહીં એ નક્કી નથી થઈ શક્યું કેમ કે ભારત સરકારે તપાસમાં સહકાર નથી આપ્યો ભારત સરકારે પેગાસસ ખરીદ્યું હતું કે નહીં તે જણાવવાનો ઇનકાર કરી દીધો આ તપાસ એકદમ ન્યાયી નહીં હોવાથી સમિતિએ રિપોર્ટ પ્રકાશિત ન કરવા આગ્રહ કર્યો છે એ પણ ચીફ જસ્ટિસે કહ્યું હોવાની વાત લોકોએ પ્રસાદને યાદ દેવડાવી